हवे जो समाचार विस्तार थी। कोरोना ने लई अनेक धंधा रोजगार पर तेनी असरो पड़ी रही छे। जो के हाल दिवाळीनो तहेवार होय ग्राहके निकळता दुकानदारोना मोढा पर पण खुशी जोवा मळी रही छे। ત્યારે આજે ધનતેરસના દિવસે જ્વેલર્સમાં સારી એવી ગ્રાહકી નીકળતા જ્વેલર્સોના મોઢા પર સ્મિત દેખાયું હતું। नमस्कार दर्शक मित्रों, आज धनतेरस ने पुष्प नक्षत्र एटले के तेनी अंदर सोना चांदीना दागीना खरीदवा माटेनो श्रेष्ठ दिवस है। त्यारे आपणे सूरत शहेरना डी खुशालभाई ज्वेलर्स की अंदर छे। अहीं खूब ज कोरोना समय की अंदर पण अहीं खूब ज भीड़ है दागीना खरीदवा माटेनी, शा माटे छे आवो आपणे ग्राहकों ने मळीए। जी नमस्कार, आपनुं नाम? देवांशी। देवांशी, आप अहीं खरीदवा माटे आव्यो छो, शुं खरीदी रह्या छो? आज हूँ सोना नो सेट खरीदी रही छूँ। धनतेरस नो दिवस अपना भारतीय संस्कृति में बहुत शुभ मान्यो जाय छे। आजना दिवसे लोको सोनू लई अने आजना मुहूर्तना हिसाबथी हूँ सोनू लेवा आवी छूँ। मारा घरे लग्न प्रसंग भी छे तो एना माटे भी दिवाळी माटे भी बन्नो माटे हूँ आ सोना नो सेट लई रही छूँ हमणां। अने हूँ हर वर्षे एक चांदीनो सिक्को भी लउं छूँ अहींयाथी लक्ष्मी पूजन माटे। અને આ દિવસે સોનાનું સોના ખરીદવું બહુ મહત્વનું છે એટલે હું આ દિવસે સોનું ખરીદું છું। એ ધનતેરસના પુષ્પ નક્ષત્રમાં ખરીદવું શુભ ગણાય? હા, ધનતેરસ અને પુષ્પ નક્ષત્ર બંનેમાં સોનું ખરીદવું બહુ શુભ ગણાય છે એટલે હરેક ઇન્સાન આજના દિવસે સોનું તો લેવું જ જોઈએ। બીજું આપણે શું શું ખરીદી કરી છે આ સેટ? હા, સેટ સાથે મેં એક ચેનની ખરીદી કરી છે, આ ચેનની ખરીદી કરી છે અને મેં ત્યાંથી એક ચાંદીના સિક્કાની બી ખરીદી કરી છે અને હું હજી જોઉં છું મારા જે લેવાની ઈચ્છા છે। જી, આપનું નામ? ખુશાલભાઈ ચોકસી, ડી ખુશાલભાઈ જ્વેલર્સ। ખુશાલભાઈ, આજના પુષ્પ નક્ષત્ર ધનતેરસ નિમિત્તે કેવી અત્યારે ભીડભાડ છે? આજે જે આપણી પુરાણી જે સંસ્કૃતિ અને આપણી જે પરંપરા છે તે મુજબ ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર સોનું ચાંદી ખરીદવા માટેનો ઉત્તમ દિવસ ગણાય છે અને ભગવાનના આશીર્વાદ હોય છે કે આ દિવસે ખરીદી કરો તો તમે અનેક ગણું સુખ સંપત્તિ પ્રાપ્ત કરો। બીજું કુશલભાઈ, તમારું ફક્ત સુરત નહીં પરંતુ પૂરા દેશ અને વિદેશમાં પણ નામ છે। હા, હવે અમારા કસ્ટમરો તો ઇન્ડિયા અને બહાર એબ્રોડમાં અમેરિકા યુરોપથી આવે છે અને ત્યાં બી અમારી જે ક્વોલિટીની ગુડવિલ છે એને હિસાબે કસ્ટમરો કાયમ આપણું નામ લઈ અને અહીં આવે છે। અને બીજું તો સુરતમાં શું છે કે દુનિયાનો સસ્તામાં સસ્તો હીરો સુરતમાં મળે, કારણ કે સુરત તો આખી વર્લ્ડનું મેન્યુફેક્ચરનું હબ છે, તેથી અહીંયા જે સુરતમાં જે પડતર થાય એટલી વર્લ્ડમાં કોઈ પાડી ન શકે એટલે સુરતનો ડાયમંડ જ્વેલરી ફોરેનના લોકોને આકર્ષણ હોય છે કે સુરતમાં જઈ અને ડી ખુશાલભાઈ જ્વેલર્સ પાસેથી ગેરેન્ટેડ સારી ક્વોલિટી મળે અને એ વિશ્વાસથી આવતા હોય છે। દર્શક મિત્રો, જેનું નામ સુરત શહેરની અંદર છે, માત્ર સુરત નહીં રાજ્યની પરંતુ દેશ વિદેશમાં છે તેવા દીપકભાઈ ડી ખુશાલ જ્વેલર્સમાં ત્યાં છે। જી નમસ્કાર દીપકભાઈ, ખાસ કરીને કોરોનાના સમયની અંદર પણ એવું લાગતું હતું કે કદાચ ભીડ નહીં, પરંતુ આ પુષ્પ નક્ષત્રમાં આપણું નામ છે તેને કારણે તે ભીડ જોવા મળી રહી છે। હા, લોકોને આપણી ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસનું જે રીતના મહત્ત્વ છે એ રીતના લોકો સવારથી આજે સવારના 7 વાગે અમે લોકોએ શોરૂમ ખોલેલા છે અને લોકો ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરી રહેલા છે। લોકો જે ચોક્કસ વર્ગ છે કે જે ધનતેરસ દિવસે ખરીદી કરતો હોય છે આજે સવારથી જ નીકળી પડેલો છે અને ખૂબ સારી રીતના આમાં ખરીદી કરી રહ્યો છે। બીજું આ નિમિત્તે શું કહેવા માગું છું, અત્યારે કયા પ્રકારની ખરીદી ચાલી રહી છે? આજનું મંદિરનું માહોલ હતું, કોરોના ટાઈમ હતો એટલે ઓવરઓલ જોવા જાય તો લોકો જે લાઇટવેટ જ્વેલરી છે એને વધારે પ્રેફરન્સ આપે છે। અત્યારે લાઇટવેટની અલગ અલગ પ્રકારની જ્વેલરી અમે લોકોએ બનાવેલી છે, એનું પ્રમાણ ખૂબ સારું, ચાંદી સિક્કાની લગડીઓ જે છે એ ચાલી રહેલી છે અને પ્લેટિનિયમ અને ડાયમંડની જ્વેલરી પણ આ વખતે ખૂબ સારું ચાલે છે। દર વર્ષે કરતાં આ વખતે કેટલી આમ ઓછી? ઓવરઓલ જોવા જાય તો 50% જેવું માહોલ કહી શકાય, કારણ કે લોકો જે 100 ગ્રામ ખરીદ કરતા હતા એ અત્યારે 50 ગ્રામ કરી રહ્યા છે, 50 ગ્રામ કરતા હતા એ 25 ગ્રામ કરી રહ્યા છે, એટલે ઓવરઓલ થોડુંક મંદિરનું માહોલ ખરું। જે આપ શું કહેવા માંગો છો? ધનતેરસ એક શુભ મુહૂર્ત ગણાય છે એટલે તે દિવસે આપણે સોનું ચાંદી ખરીદીએ તો આખું વર્ષ એમ કે સોનું ચાંદી જેવું રહીએ, એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કે અમે થોડું ઘણું ચુકન માટે ખરીદીએ જ છીએ દર વર્ષે। ખાસ કરીને મહિલાઓની અત્યારે શું ખરીદી છે? એટલે જો હવે લગનગાળો આવે છે એટલે હવે લગનગાળાની છે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ માટે છે, એ પ્રમાણે થોડું ને તો નાનું અમે ચાંદીનો સિક્કો પણ ખરીદીએ છીએ। મિત્રો, ડી ખુશાલભાઈ જ્વેલર્સની અંદર અત્યારે જી નડી પર ન્યૂઝ ટીમ છે, આજે ધનતેરસ અને પુષ્પ નક્ષત્ર એટલે ખાસ કરીને દાગીના ખરીદવા માટેનું શુભ મુહૂર્ત છે, જેને કારણે અત્યારે કોરોના કાળની અંદર પણ અત્યારે સમયની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે। જી નડી પર ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન હર્ષદ સેટા સાથે સુરત।